हेलो विद्यार्थी मित्रों, हूँ किशन ठुमर। आज आ वीडियो में तमारा माटे लाव्यो छु एनसीईआरटी सिलेबस धोरण 10 चेप्टर नंबर 2 बहुपदीओ। तेमा आपणे लास्ट वीडियो सुधी में आपणे बहुपदीओना भागाकार जोया था, जेमा क्वेश्चन स्वाध्याय 2.3 नो दाखला नंबर 1 कम्प्लीट करेलो हतो, जेमा बहुपदीओना भागाकार हता। मित्रों, तेमा आपणे एक सूत्र जोयुं हतुं पी ऑफ एक्स बराबर जी ऑफ एक्स इंटू क्यू ऑफ एक्स प्लस आर ऑफ एक्स। रेडी मित्रों, जेमा पी ऑफ एक्स ए कोई भाजक हतुं अने આપણે એવી રીતના મતલબ કે અહીંયા જોયું હતું સૂત્ર પી ઓફ એક્સ આ એક ભાજ્ય હતું, જી ઓફ એક્સ ભાજક હતું, ક્યુ ઓફ એક્સ આપણને ભાગફળ મળતું હતું અને છેલ્લે આપણને એક શેષ આર ઓફ એક્સ મળતું હતું। રેડી, આ રીતના આપણે ભાગાકાર કર્યો હતો, ભાજ્યને ભાજક વડે ભાગતા આપણને ભાગફળ અને શેષ મળતી હતી। તે જ રીતના એ દાખલા નંબર 2 ની અંદર આપણે રકમમાં એવું કીધેલું છે મિત્રો, નીચે આપેલા 2 બહુપદીઓ પૈકી બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને ચકાસો કે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં। મતલબ કે આ જે બીજી બહુપદી આપેલી છે તેને પ્રથમ બહુપદી વડે ડિવાઈડ કરો, મતલબ કે ભાગવાના છે, અને પ્રથમ બહુપદી તે બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે મિત્રો। તો અવયવ હોવા માટેની મિત્રો ખાસ એક શરત છે, મેં તમને લાસ્ટ વિડીયોની અંદર જ્યારે બહુપદીઓના ભાગાકારની શરૂઆત કરી તે પહેલાં એક કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા હતા કે જ્યારે પણ શેષ એટલે કે આર ઓફ એક્સ બરાબર 0 મળે, આ પોઈન્ટ લખાવ્યો હતો કે આર ઓફ એક્સ બરાબર 0 મળે, શેષ બે રીતે મળી શકે, કાં તો 0 મળે અથવા તો કોઈ બહુપદી રીતે મળે। બરાબર, જ્યારે બહુપદી રીતે મળી હશે ત્યારે તે જી ઓફ એક્સની ઘાત કરતાં ઓછી ઘાતવાળી બહુપદી હશે, મતલબ કે જે શેષની બહુપદી હશે તે। રેડી, પરંતુ આર ઓફ એક્સ બરાબર જો 0 મળે મિત્રો તો આ જી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ બંને જે છે તે પી ઓફ એક્સના શૂન્ય થાય, મતલબ કે ભાજક અને ભાગફળ બંને ભાજ્યના શું થાય મિત્રો, શૂન્ય થશે, મતલબ કે અવયવ થશે। રેડી, તો આપણે અવયવ છે કે નહીં તે ચકાસવાનું છે, તો એના માટે આપણે જે ભાગાકાર કરશું તેમાં આપણને શેષ 0 મળે તો આપણે કહી શકીએ કે આ પ્રથમ બહુપદી જે છે તે બીજી બહુપદીનો અવયવ છે। રેડી, તો એના માટે આપણે ભાગાકાર જોઈએ અને આપણે પી ઓફ એક્સ કહેશું। સૌથી પહેલાં આપણે વ્યવસ્થિત રીતે લખી નાખશું ઉતરતા ક્રમમાં અને પ્રમાણિત સ્વરૂપે, અહીંયા મહત્તમ ઘાત 4 છે અને ટીના ટર્મમાં છે એટલે અહીંયા ટીના ટર્મમાં લખશું પી ઓફ ટી 2t4 3 ઇન્ટુ ટી રેસ ટુ 3 માઇનસ 2t² માઇનસ 9t અને માઇનસ 12। બરાબર, જેને આપણે જી ઓફ ટી વડે ડિવાઈડ કરવાના છે તેને આપણે ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં લખતા જાય t² પછી ટી વાળું પદ નથી આપેલું એટલે 0t અને માઇનસ 3 એટલે કે અચળ પદ। રેડી, તો આ બહુપદીને આના વડે ડિવાઈડ કરવાના છે, જો શેષ 0 મળે તો આપણે કહી શકશું કે પ્રથમ બહુપદી જે છે તે બીજી બહુપદીનો અવયવ છે। તો અહીંયા પ્રથમ બહુપદી જે છે બીજી બહુપદી જે છે તે લખી નાખીએ છીએ અને પ્રથમ બહુપદી અહીંયા લખી નાખીએ t² પ્લસ 0t માઇનસ 3। રેડી મિત્રો, હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર વાત કરેલી હતી કે ભાગફળ જ્યારે મેળવવું હોય, મતલબ કે ભાગફળનું પ્રથમ પદ મેળવવું હોય તો તમારે ભાજ્યના પ્રથમ પદને ભાજકના પ્રથમ પદ વડે ડિવાઈડ કરવાનું હોય છે અને જે પદ મળે તે ભાગફળનું પ્રથમ પદ થશે। રેડી, તો આ 2t⁴ છે, મતલબ કે 2 × 3⁴ ને t² વડે ડિવાઈડ કરો મિત્રો એટલે 2t² આવે, તો 2t² ભાગફળનું પ્રથમ પદ થશે। હવે 2t² ને તમારે આ બહુપદીને ત્રણે પદ વડે ગુણી નાખવાના છે અને એ લખી નાખવાના છે, તો પહેલાં આપણે સંખ્યાનો નિશાનીનો ગુણાકાર પ્લસ 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 થશે, 2 × 1 એટલે 2 થશે એટલે કે સહગુણકનો ગુણાકાર કરશું, t² × t² એટલે t⁴ થશે, પ્લસ 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 થશે, 0 × 2 એટલે 0, t² એટલે t³ થાય, હવે અચળ પદ સાથે ગુણાકાર કરી પ્લસ માઇનસ માઇનસ 3 × 2 6 થશે અને t² એકા t² રેડી। હવે આપણે અહીંયા આ પદ કેન્સલ કરવા માટે નિશાની ચેન્જ કરવી પડશે મિત્રો, તો અહીંયા પ્લસ છે તો માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ અને અહીંયા માઇનસ છે તો પ્લસ। રેડી, હવે આપણે આ બીજી નિશાનીને ધ્યાનમાં રાખીને આ કેલ્ક્યુલેશન કરવાનું છે, તો આ પ્રથમ પદ કેન્સલ થઈ જશે, બીજા પદમાં જોશો તો 3 − 0 એટલે 3t³ અહીંયા પ્લસ નિશાની પ્લસ 6 છે અને માઇનસ 2 છે એટલે પ્લસ 4t² ઉપરથી અહીંયા માઇનસ 9t આપણે નીચે ઉતારશું। રેડી, હવે ભાગફળનું આપણે બીજું પદ મેળવવું હોય મિત્રો તો આને આપણે t² વડે ડિવાઈડ કરી એટલે કે 3t³ ને t² વડે ડિવાઈડ કરી મિત્રો તો શું આવશે, 3t આવશે। રેડી, 3t³ ને તમે t² વડે ડિવાઈડ કરો તો 3t આવશે, હવે આનો ગુણાકાર આની સાથે કરો એટલે 3t³, આનો ગુણાકાર આની સાથે કરશો એટલે 0t, આનો ગુણાકાર આની સાથે કરો એટલે પ્લસ માઇનસ માઇનસ 9t। રેડી, પ્લસ માઇનસ માઇનસ, હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ એટલે આ માઇનસ છે, અહીંયા આ પ્લસમાં છે અને આ પ્લસમાં છે એટલે માઇનસ થઈ જશે, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ થઈ જશે, આ કેન્સલ થઈ જશે અને અહીંયા પણ આ કેન્સલ થઈ જશે એટલે શું હશે મિત્રો, પ્લસ માઇનસ, અહીંયા ટૂંકમાં મોટાની સાઇન પ્લસમાં છે એટલે પ્લસ આવશે 4t² ડાયરેક્ટલી। રેડી, અહીંયા સ્ક્વેર આવે છે કારણ કે આ બેનો ગુણાકાર તમે કરો તો t × t એટલે t² થાય અને ઉપરથી ઉતારશું માઇનસ 12
રેડી મિત્રો, વચ્ચે અહીંયા પદ નથી એટલે અહીંયા આપણે લખી શકીએ ઝીરો ટી અને ઉપરથી ઉતારી માઇનસ બાર. હવે આપણે આગળનું કેલ્ક્યુલેશન કરવા માટે ફોર ટી સ્ક્વેરને ટી સ્ક્વેર વડે ડિવાઈડ કરશો મિત્રો એટલે ફોર આવશે. તો એ ફોર વડે ભાગાલશે, મતલબ કે ભાગફળની અંદર ફોર મળ્યા. તો ફોર ઇન્ટુ આની સાથે મલ્ટિપ્લિકેશન કરશો એટલે ફોર ટી સ્ક્વેર પ્લસ 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 ઝીરો સાથે ગુણાતા ઝીરો ટી થશે, પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ બાર. હવે આની સાઇન ચેન્જ કરી નાખો મિત્રો, માઇનસ છે આ, માઇનસ છે આ, એ પ્લસ થઈ જશે. રેડી? તો આ બે કેન્સલ થઈ ગયા, આ બે કેન્સલ થઈ ગયા અને આ બે કેન્સલ થઈ ગયા, મતલબ કે બધું કેન્સલ થઈ ગયું. શેષ કેટલી હતી મિત્રો? ઝીરો. તો અહીં આપણે લખી શકીએ કે અહીં શેષ બરાબર ઝીરો, તેથી આ ટી સ્ક્વેર માઇનસ થ્રી એ ટુ ટી રેસ ટુ ફોર પ્લસ થ્રી ટી ક્યુબ માઇનસ ટુ ટી સ્ક્વેર માઇનસ નાઇન ટી માઇનસ ટ્વેલ્વ નો અવયવ છે. રેડી? જે આપણે ચકાસણી કરવાનું હતું તે ચકાસણી થાય છે, મતલબ કે જ્યારે શેષ આપણને ઝીરો મળી જાય ત્યારે જેટલા વડે તમે ભાગો છો, મતલબ કે જે ભાજક છે તે ભાજ્યનો અવયવ થશે. રેડી? તો અત્યારે આપણને શેષ ઝીરો મળી, એટલા માટે આપણે અહીંયા પોઈન્ટ લખો કે ટી સ્ક્વેર માઇનસ ત્રણ એ આ બહુપદીનો શું છે મિત્રો? અવયવ છે. તો અહીં દાખલા નંબર બીજાનો પહેલો દાખલો કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ બીજો દાખલો. હવે મિત્રો, દાખલા નંબર બે ની રકમમાં એવું કીધેલું છે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન અને બીજી બહુપદી આપેલી છે ત્રણ એક્સ ની ચાર ઘાત પ્લસ પાંચ એક્સ નો ક્યુબ માઇનસ સેવન એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ. મતલબ કે બીજી બહુપદીને તમારે પ્રથમ બહુપદી વડે ભાગવાના છે અને સાબિત કરવાનું, મતલબ કે ચકાસવાનું છે કે પહેલી બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો અવયવ હોવા માટેની એક જ શરત છે કે શેષ તમને કેટલો મળવો જોઈએ મિત્રો? શૂન્ય મળવો જોઈએ. ભાગાકાર કરો છો અને શેષ ઝીરો મળે તો આપણે એવું કહી શકીએ કે જે ભાજક છે તે ભાજ્યનો અવયવ છે. રેડી? તો અહીં આપણે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી તો આને આપણે પી ઓફ એક્સ કહી દઈએ, મતલબ કે જે ભાજ્ય છે તેને આપણે પી ઓફ એક્સ કહીએ. એક્સના ટર્મમાં છે એટલે પી ઓફ એક્સ લખેલું છે. થ્રી એક્સ રેસ ટુ ફોર ફાઈવ એક્સ ક્યુબ માઇનસ સેવન એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ. અને જી ઓફ એક્સ મતલબ કે જેટલા વડે ડિવાઈડ કરવાના છે તે બહુપદી છે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન. રેડી? હવે ભાગાકાર સ્વરૂપમાં આપણે લખી નાખીએ મિત્રો. તો અહીંયા આપણે ભાજ્ય લખશું થ્રી એક્સ રેસ ટુ ફોર પ્લસ ફાઈવ એક્સ ક્યુબ માઇનસ સેવન એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ટુ. અને અહીંયા જે ભાગવાની છે જે બહુપદી ભાજક તરીકે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન. રેડી મિત્રો? હવે ભાગફળનું પ્રથમ પદ તમારે મેળવવું હોય મિત્રો તો એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ભાજ્યનું પ્રથમ પદ જે છે તેને તમારે ભાજકના પ્રથમ પદ વડે ડિવાઈડ કરવાનું છે. તો ત્રણ એક્સ ની ચાર ઘાત અહીંયા આપણે સ્ટેપ બાય સ્ટેપ તમારે હાલવું હોય મિત્રો, ડાયરેક્ટ તમને ના ખબર પડતી તો આવી રીતના કેન્સલ કરી શકો છો. ઉપર એક્સ ની ચાર ઘાત છે, નીચે એક્સ ની બે ઘાત છે, તો બે વાર એક્સની ટૂંકમાં બે વાર એક્સ ઉડી જશે એટલે એક્સની સ્ક્વેર ઉપર વધશે અને ત્રણ વધશે. તો આ બેનો ભાગાકાર કેટલો મેળવો મિત્રો? થ્રી એક્સ સ્ક્વેર. તો અહીંયા ભાગફળ મતલબ કે જે ભાગલવાનો છે તે થ્રી એક્સ સ્ક્વેર છે. રેડી? હવે અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાગફળનું પ્રથમ પદ થ્રી એક્સ સ્ક્વેર છે, તો તેને તમારે આ બહુપદીના જે પદ છે ત્રણે પદ તેની વડે ગુણી નાખવાના છે. તો પહેલા સહગુણકનો ગુણાકાર કરશું. ત્રણ એકા ત્રણ, એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સની ચાર ઘાત થાય મિત્રો. નેક્સ્ટ પ્લસ 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 થશે, ત્રણ તેરી નવ થશે, એક્સનો સ્ક્વેર ઇન્ટુ એક્સ એટલે એક્સ ક્યુબ થશે. હવે આનો ગુણાકાર આની સાથે, પ્લસ 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 થશે, ત્રણ એકા ત્રણ થશે અને એક્સ સ્ક્વેરના એક્સ સ્ક્વેર રહેશે. રેડી? તો આ રીતના આપણને મળી ગયું. હવે આપણે જાણીએ છીએ નિશાની ચેન્જ કરવી પડશે એટલે આ પ્રથમ પદ કેન્સલ થઈ જશે. થ્રી એક્સની ચાર ઘાત એ કેન્સલ થઈ ગયું છે. આ નવ છે તે માઇનસમાં છે, પાંચ છે પ્લસમાં છે, નવ મોટા છે તો એની સાઇન અહીંયા નીચે આવશે એટલે માઇનસમાં આવશે. પાંચમાંથી નવ જાય તો ચાર વધશે, એક્સની ત્રણ ઘાત એક્સની ત્રણ ઘાત એમનો જ રાખશું. રેડી? આ બે સાઇન માઇનસમાં છે, સરખી નિશાની છે, સરવાળો થશે, મોટાની સાઇન માઇનસમાં છે એટલે માઇનસમાં જવાબ આવશે. સાતને ત્રણ દસ, એક્સનો વર્ગ થશે. ઉપરથી ટુ એક્સ આપણે નીચે ઉતારશું, આ ટુ એક્સ ડાયરેક્ટ અહીંયા નીચે સાઇન સહિત પ્લસ સાઇન છે એટલે પ્લસ ઉતાર્યા. રેડી? હવે આપણે શું કરશું મિત્રો, ભાગફળનું બીજું પદ મેળવવું છે. તો અહીંયા જે પ્રથમ પદ આપણને જોવા મળે છે આ બહુપદીમાં, તો તેને આપણે એક્સ એક્સ વર્ગ વડે ડિવાઈડ કરી, મતલબ કે ફોર માઇનસ ફોર એક્સ ક્યુબ છે તેને તમે એક્સ સ્ક્વેર વડે ડિવાઈડ કરો તો આ બે વાર એક્સ ઉડી જાય, એક વાર વધશે એટલે કે માઇનસ ફોર એક્સ અહીંયા તમને ભાગફળનું પદ મળશે એટલે કે અહીં માઇનસ ફોર એક્સ. માઇનસ ફોર એક્સને આ બહુપદી વડે મલ્ટીપ્લાય કરી નાખી તો પ્લસ માઇનસ માઇનસ થશે મિત્રો. ફોર ઇન્ટુ વન એટલે ફોર થશે, એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ ક્યુબ થશે. રેડી? આ રીતના પહેલાં નિશાનીનો ગુણાકાર કરો, પછી સહગુણકનો ગુણાકાર કરો અને પછી ચલનો ગુણાકાર કરો તો કોઈ દી કેલ્ક્યુલેશનમાં ભૂલ પડશે નહીં. રેડી? હવે અહીંયા નિશાનીમાં પ્લસ માઇનસ માઇનસ થાય મિત્રો, ચાર તેરી બાર થાય, એક્સ ઇન્ટુ એક્સ એટલે એક્સ સ્ક્વેર થાય. રેડી? તો એ પદ પણ મળી ગયું માઇનસ બાર એક્સ સ્ક્વેર. હવે અચળ સાથે ગુણાકાર તો પ્લસ માઇનસ માઇનસ અને ચાર એક્સ એકા ચાર એક્સ થશે. રેડી મિત્રો? હવે આપણે સાઇન ચેન્જ કરી તો અહીંયા પ્લસ કરી, અહીંયા માઇનસ કર, માઇનસ છે તો પ્લસ કરી, અહીંયા પણ માઇનસ છે તો પ્લસ કરી એટલે આ પ્રથમ પદ કેન્સલ થઈ જશે.
અહીં 10 માઇનસ માં છે, 12 પ્લસ માં છે, તો મોટાની સાઈન પ્લસ માં છે, તો અહીં પ્લસ નિશાની મૂકશું. બે અલગ સાઈન છે એટલે બાદબાકી કરશું. 12x વર્ગ માંથી 10x વર્ગ બાદ કરશું એટલે 2x વર્ગ વધશે. અહીંયા 4 પ્લસ માં છે અને 2 પણ પ્લસ માં છે, તો મોટાની નિશાની પ્લસ માં છે એટલે પ્લસ માં જવાબ આવશે. બંને નિશાની સરખી છે, સરવાળો કરશું, 4 ને 2 6 થશે એટલે 6x, અને ઉપરથી પ્લસ 2 ને અહીંયા આપણે નીચે ઉતારશું. રેડી? હવે આનું આપણે ભાગફળ મેળવવું હોય મિત્રો, તો 2x વર્ગ ને x વર્ગ વડે ડિવાઈડ કરી, અને કે 2x વર્ગ ને x વર્ગ વડે ડિવાઈડ કરી છે, તો આ x સ્ક્વેર કેન્સલ થઈ જાય એટલે કે 2 વધે, તો અહીંયા ભાગફળમાં આવશે પ્લસ 2. એટલે કે હવે પ્લસ 2 વડે ભાગ આવશે, તો આપણે 2 ને આ બહુપદી સાથે ગુણી નાખી, તો 2x વર્ગ પ્લસ 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 3 2 6 x પ્લસ 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 અને 2 એકા 2. રેડી મિત્રો? હવે અહીં તમે સાઇન ચેન્જ કરશો તો આખે આખું પદ કેન્સલ થઈ જાય છે. 2x વર્ગ 2x વર્ગ, 6x 6x અને 2 2 કેન્સલ થઈ જાય એટલે શેષ કેટલી વધે મિત્રો? 0. શેષ 0 મળી ગઈ, એનો મતલબ એવો થાય કે આ જે બહુપદી છે તે આ બહુપદીનો અવયવ છે. તો અહીં લખશું મિત્રો, શેષ 0 છે, તેથી આ જે બીજી બહુપદી એટલે કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 એ ઉપરની જે બહુપદી એટલે કે 3x ની 4 ઘાત પ્લસ 5x નો ક્યુબ માઇનસ 7x વર્ગ પ્લસ 2x પ્લસ 2 નો અવયવ છે. રેડી? તો આ રીતના જ્યારે પણ શેષ 0 આવે ત્યારે આપણે બીજી બહુપદી જે છે, સોરી, પ્રથમ બહુપદી જે છે, મતલબ કે જેટલા વડે આપણે ડિવાઈડ કરી છે, તે આપેલી બહુપદી એટલે કે ભાજકનો મતલબ કે ભાજ્યનો શું થશે મિત્રો? અવયવ થશે. રેડી? તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. સાથે સાથે એ પણ તમને અત્યારે કહી દઉં કે આગળ જે ફ્યુચરમાં કન્સેપ્ટની જરૂર પડવાની છે તે પણ હું અત્યારે કહી દઉં. આ જે બહુપદી છે તેમાં આપણે અત્યારે મતલબ કે આ બહુપદીને તમે આટલા વડે ડિવાઈડ કરો છો, શેષ 0 મળે છે, તો એનો મતલબ આપણે અત્યારે આ લખ્યો તો છે જ, એક્સ વર્ગ પ્લસ 3x પ્લસ 1 એ આ બહુપદીનો અવયવ તો છે જ. સાથે સાથે જે ભાગફળ મળે છે મિત્રો, 3x વર્ગ માઇનસ 4x પ્લસ 2, તે બહુપદી પણ આ જે બહુપદી છે 3x રેસ્ટ 4 પ્લસ 5x ક્યુબ માઇનસ 7x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2 નો પણ અવયવ થાય. તો આ ખાસ યાદ રાખજો, ફ્યુચરમાં આ ચેપ્ટરની અંદર તમારે ભવિષ્યમાં જરૂર પડવાની છે, તો આ યાદ રાખજો, ભાગફળ પણ અવયવ તરીકે લઈ શકો છો જો શેષ 0 આવે તો. રેડી? તો આ દાખલા નંબર 2 કમ્પ્લીટ થાય છે. હવે જોઈએ દાખલા નંબર 3. મિત્રો, દાખલા નંબર 2 નો ત્રીજો જે દાખલો છે તેમાં આ બહુપદી જે છે તે આ બહુપદીનો અવયવ છે કે નહીં તે ચકાસણી કરવાની છે. આ x ક્યુબ માઇનસ 3x પ્લસ 1 આપેલું છે, મતલબ x વર્ગ વાર ઉપદ નથી આપેલું, એટલે આને પ્રમાણિત સ્વરૂપે પહેલા લખવું પડશે. આ x ની 5 ઘાત પછી x ની 4 ઘાત વાર ઉપદ નથી આપેલું, બાકી બધા પદ ઉતરતા ક્રમમાં આપેલા જ છે. તો સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખી, p ઓફ x બરાબર x ની 5 ઘાત, નેક્સ્ટ પદ નથી આપેલું x રેસ્ટ 4 વાળું, તો 0x ની 4 ઘાત લખી નાખશું. પછી 3 ઘાત વાળું પદ આપેલું છે, 2 ઘાત વાળું પદ આપેલું છે, 1 ઘાત વાળું પદ આપેલું છે અને અચળ પદ આપેલું છે. રેડી? નેક્સ્ટ g ઓફ x મતલબ કે જેટલા વડે ડિવાઈડ કરવાના છે તે બહુપદી, x ક્યુબ, નેક્સ્ટ પછી x સ્ક્વેર વાળું પદ નથી આપેલું, તો 0x વર્ગ માઇનસ 3x અને પ્લસ 1. રેડી? હવે નેક્સ્ટ મિત્રો અહીંયા જોઈએ તો આને આપણે આટલા વડે ડિવાઈડ કરશું અને શેષ જો 0 આવે મિત્રો તો આપણે કહીશું કે આ જી ઓફ એક્સ છે તે પી ઓફ એક્સ નો અવયવ છે. રેડી? તો આપણે ભાગાકાર માટેની પ્રક્રિયા શરૂ કરીએ. એક્સ ની 5 ઘાત પ્લસ 0x ની 4 ઘાત માઇનસ 4x ક્યુબ પ્લસ એક્સ વર્ગ પ્લસ 3x અને પ્લસ 1, અને બાકીની જે આ ભાગાકારની બહુપદી છે તે અહીં લખશું, માઇનસ 3x પ્લસ 1. રેડી? સૌથી પહેલાં આપણે ભાગફળનું પ્રથમ પદ મેળવવા માટે આનું પ્રથમ પદને આ પ્રથમ પદ વડે ડિવાઈડ કરો, એટલે કે એક્સની 5 ને એક્સની 3 ઘાત વડે ડિવાઈડ કરશો તો શું આવશે મિત્રો? એક્સનો વર્ગ આવશે. એક્સના વર્ગ વડે આખી બહુપદીને ગુણી નાખે એટલે એક્સ વર્ગ ઇન્ટુ એક્સ ક્યુબ એટલે એક્સની 5 ઘાત થાય, પ્લસ 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 થશે, 0 સાથે ગુણાકાર 0, એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર એટલે એક્સ રેસ્ટ 4 થશે, પ્લસ માઇનસ માઇનસ, અહીંયા 3 છે, અહીંયા સહગુણો તરીકે 1 છે, તો 3 એકા 3 થશે, એક્સ ઇન્ટુ એક્સ વર્ગ એટલે એક્સની 3 ઘાત થશે, પ્લસ 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 થશે, એક્સ સ્ક્વેર ઇન્ટુ 1 એટલે એક્સ સ્ક્વેર થશે. રેડી? હવે અહીંયા આપણે સાઇન ચેન્જ કરી નાખ્યા, માઇનસ આ માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. રેડી? આ પદ કેન્સલ થઈ જશે, આ 0 વાળું પદ પણ કેન્સલ થઈ જશે. અહીંયા 3 પ્લસમાં છે, 4 માઇનસમાં છે, તો મોટાની સાઇન માઇનસમાં છે એટલા માટે માઇનસમાં જવાબ આવશે, અને બાદબાકી કરવાની થશે કારણ કે અલગ અલગ સાઇન છે. તો અહીંયા 4માંથી 3 જાય તો 1 વધે એટલે કે એક્સ ક્યુબ ડાયરેક્ટ વધશે. આ એક્સ સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે એટલે અહીં લખશું 0x સ્ક્વેર, ઉપરથી આપણે 3x ને નીચે ઉતારશું. સાથે સાથે મિત્રો અહીંયા પ્લસ 1 ને પણ ઉતારવા પડશે કારણ કે આ બહુપદીની અંદર 4 પદ છે અને અહીંયા 3 પદ વધે છે એટલે આ બે પદ એકસાથે ઉતારી લીધા છે નીચે 3x પ્લસ 1. રેડી?
नेक्स्ट હવે આપણે ભાગેલા હોય તો -x³ ને તમે x³ વડે ડિવાઈડ કરો મિત્રો તો -1 વધશે તો -1 વડે ભાગાલ છે એટલે કે -1 * x³ એટલે -x³ થશે -1 * 0x² એટલે -0x² થશે -1 * -3x એટલે +3x થશે -1 * +1 એટલે -1 થશે હવે સાઇન ચેન્જ કરશું એટલે પદ કેન્સલ થઈ જશે આ પદ કેન્સલ થઈ જાય છે આ 0 0 એટલે 0 થશે 3x - 3x કેન્સલ થઈ જશે 1 + 1 એટલે 2 વધે છે એટલે અહીં તમે મિત્રો જોઈ શકો છો શેષ 0 આવતી નથી એટલે કે શેષ કાય તરીકે કેટલા મળે છે 2 તો અહીં લખશું મિત્રો શેષ શૂન્ય નથી તેથી આ g(x) એ p(x) નો અવયવ નથી રેડી મિત્રો તો આ રીતના જ્યારે કોઈ પણ બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં તે ચકાસણી કરવાની હોય મિત્રો ત્યારે તમારે જે બહુપદીનો અવયવ ચકાસણી કરવાનું છે તેટલા વડે ભાગી નાખો અને જો શેષ 0 આવે તો તમે કહી શકો કે જેટલા વડે તમે ડિવાઈડ કર્યા છે તે બહુપદી આપેલી બહુપદીનો અવયવ છે તેવું તમે કહી શકો પરંતુ જ્યારે શેષ શૂન્ય ન થાય ત્યારે અવયવ નથી એવું આપણે કહી શકીએ રેડી તો અહીંયા દાખલા નંબર 2 આખો કમ્પ્લીટ થાય છે જેની અંદર 3 દાખલા હતા તે અહીંયા કમ્પ્લીટ થાય છે આના સિવાય તમારે એક ઉદાહરણ છે મિત્રો ઉદાહરણ 8 એ તમારે જાતે ગણી લેવાનું રહેશે જેથી કરીને તમને ભાગાકારની હજી પણ પ્રેક્ટિસ થઈ જાય તો આ ખાસ ધ્યાન રાખજો જેથી કરીને ભાગાકારના અલગ દાખલા જે અલગ અલગ પ્રકારના હોય તે તમે ગણી શકો રેડી તો ભાગાકાર તમારે મજબૂત કરવાના છે બહુપદી માટેના સંખ્યાઓ માટેના ભાગાકાર તો તમને આવડતા જ હશે પરંતુ આ ચેપ્ટરમાં જે આપણે ભાગાકાર શીખ્યા તે બહુપદીના ભાગાકાર હતા તો આજે આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 2 આખો કમ્પ્લીટ કરેલો છે જેમાં એક બહુપદી અને બીજી બહુપદી આપેલી હતી પ્રથમ બહુપદી બીજે બહુપદીનો અવયવ છે કે નહીં તે ચકાસણી આપણે કરેલી છે તો આજે આપણે આ વિડિયો પૂર્ણ કરશું નેક્સ્ટ વિડિયોમાં આગળના જે દાખલા છે તેની શરૂઆત કરશું તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દો તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલીવાર આવતા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો થેન્ક યુ જય હિન્દ